માં ચાર જગ્યાએ વેક્સિનનું ડ્રાય રન થઈ રહ્યું છે. સનાથલ પીએચસી, તેલાવ પીએચસી સેન્ટર ખાતે ડ્રાય રન છે. બે શાળા અને બે પીએચસી સેન્ટર ખાતે ડ્રાય રન ચાલી રહ્યું છે. સનાથલ, સાણંદ, તેલાવના ડ્રાય રનમાં આરોગ્ય અધિકારી સહિત તબીબોની ટીમ પણ છે. બે શાળા અને બે પીએચસી સેન્ટર ખાતે ડ્રાય રન થઈ રહ્યું છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી 9ના સંવાદદાતા પ્રતિક જાદવ. પ્રતિક, ડ્રાય રન જો સામાન્ય વ્યક્તિને જો સમજવું હોય તો ડ્રાય રનમાં શું પ્રોસિજર કરવામાં આવતી હોય છે? પ્રતિક, ચિત્રા, ભારતમાં હાલ બે રસીને માન્યતા મળી ગઈ છે અને આ જ રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે ત્યારે અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડ્રાય રનની પ્રોસેસ ચાલી રહી છે. ડ્રાય રન એટલે કે રસીકરણની પ્રોસેસ છે. ત્યાંના પહેલાંનું એક કહી શકાય કે ત્યાંના પહેલાંનું રિહર્સલ કહી શકાય અને એ જ પ્રોસેસ અહીંયા અમદાવાદના જે સાણંદ છે તેની પ્રાથમિક શાળામાં થઈ રહ્યું છે. આ જે રૂમ છે તે વેઇટિંગ રૂમ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ રસીકરણ માટે આવતો હોય છે ત્યારે તેનું પહેલાં અહીંયા રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તે વ્યક્તિ આજે રસીકરણનો રૂમ છે ત્યાં જશે. રસીકરણના રૂમમાં ગયા બાદ તે વ્યક્તિને જે ડૉક્ટર અહીંયા ઉપલબ્ધ હશે, ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ, તેમનું ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરશે. આ ઓનલાઈન રજિસ્ટ્રેશન થયા બાદ જે વ્યક્તિ છે તેને સમજણ આપવામાં આવશે કે આ રસીકરણ કેવી રીતે કરવામાં આવે છે, રસીકરણની પ્રોસેસ શું હોય છે. તે પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ તે વ્યક્તિ છે તેને રસીકરણ માટે આગળ જવા દેવામાં આવશે અને આગળ ગયા બાદ આ જે વ્યક્તિ છે તેને રસી આપવાની પ્રોસેસ છે તે ડૉક્ટર દ્વારા કરવામાં આવશે. આ સમગ્ર જે પ્રોસેસ છે તે 3-4 તબક્કામાં રાખવામાં આવી છે. આપણી સાથે CDHO છે, ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર શિલ્પા યાદવ, મેડમ, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં હાલ ડ્રાય રન યોજાઈ રહ્યો છે, કેટલા તબક્કામાં યોજાઈ રહ્યો છે, કોણ કોણ આની અંદર સામેલ થયું છે? ભારત સરકાર અને રાજ્ય સરકારની સૂચના મુજબ 5 એવા સેન્ટરો અમે પસંદ કર્યા છે, જેમાં બધા જ સેટઅપ, અર્બન સેટઅપ, રૂરલ સેટઅપ, એક પ્રાઇવેટ હોસ્પિટલ, એક ગવર્મેન્ટ હોસ્પિટલ અને એક આઉટરીચ સેશન, આ તમામ જગ્યાએ એક સરળતાપૂર્વક કોવિડ રસીકરણની કામગીરી હાથ ધરાઈ અને એમાં કામ કરતા દરેક વેક્સિનેશન ઓફિસર અને સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ માટેનું એક રિહર્સલ જેવું થઈ જાય એના માટે થઈને આજે ડ્રાય રન અહીંયા અમદાવાદમાં તેલાવ ખાતે યોજવામાં આવી રહ્યો છે. મોટાભાગે અમે સ્કૂલો પસંદ કરી છે કે જેમાં 3 અલગ અલગ રૂમ જે COVID-19 રસીકરણ માટે જરૂરી છે એ પસંદ કરવામાં આવ્યા છે. અત્યારે આપણે તેલાવની સ્કૂલમાં ઊભા છીએ. એક આખો વેઇટિંગ રૂમ જ્યારે પણ લાભાર્થી અહીંયા આવશે ત્યારે એમને સમજ આપવામાં આવશે કે એમણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી અને ત્યાં સ્થાન ગ્રહણ કરવાનું છે અને જ્યારે એમનો વારો આવે ત્યારે વેક્સિનેશન રૂમમાં આવવાનું છે અને ત્યાં એમનું અગાઉથી જે અમારા MPW છે જે કોવિન સોફ્ટવેરમાં કામગીરી કરી ચૂકેલા છે અને ટ્રેન છે એમનો ID નંબર એમનો વેરીફાઈ કરશે અને એમને વેક્સિનેશન માટે મોકલશે. વેક્સિનેશન માટે અમારા સ્ટાફ નર્સ અને FAW બહેનો જે અગાઉ અમે તાલીમ આપેલી છે એમને તાલીમ આપ્યા મુજબ એમનું વેક્સિનેશનની કામગીરી હાથ ધરશે અને ત્યારબાદ તેઓ ઓબ્ઝર્વેશન રૂમમાં 30 મિનિટ સુધી અમારા જે સ્ટાફ છે એમના ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે. જે રીતે એક વેક્સિનેશન માટેનું આ રિહર્સલ કહી શકાય, રિહર્સલ થઈ રહ્યું છે અને જે પણ વ્યક્તિ અહીંયા રસીકરણ માટે આવે છે ત્યાંની તમામ જે માહિતી છે તે અહીંયા લેવામાં આવે છે ઓનલાઈન તેમજ ઓફલાઈન અને તે માહિતી એક પોર્ટલ ઉપર પણ અપલોડ કરવામાં આવે છે. વેક્સિનેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે વ્યક્તિએ રસી લીધી છે તેને 30 મિનિટ સુધી અહીંયા ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે. ઓબ્ઝર્વેશન રૂમ પણ અહીંયા બનાવવામાં આવ્યો છે કે જેમાં તે વ્યક્તિનું 30 મિનિટ સુધી ઓબ્ઝર્વ કરવામાં આવશે કે તેનામાં કોઈ પણ પ્રકારના લક્ષણ અલગ દેખાઈ રહ્યા છે કે તેને કોઈ આડઅસર થઈ રહી છે. તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ 30 મિનિટ સુધી તેનું ઓબ્ઝર્વેશન કર્યા બાદ તે વ્યક્તિને ઘરે જવા માટે રવાના કરવામાં આવશે. આ જે પ્રક્રિયા છે તે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ 5 સેન્ટર ઉપર કરવામાં આવી છે જેથી કરીને જ્યારે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થાય ત્યારે કોઈ પણ વ્યક્તિના મનમાં કોઈ પણ સંકોચ ન રહે તેના માટે અલગ અલગ જે 5 સેન્ટરો નક્કી કરવામાં છે ત્યાં આગળ 25 જેટલા વ્યક્તિઓને આ ડ્રાય રનમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આભાર પ્રતિક, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે વેક્સિનેશન અભિયાન શરૂ થાય તે પહેલા જે તમામ વ્યવસ્થા હોય છે, વેક્સિન સેન્ટર ઉપર લાવવાની હોય, ત્યાં રાખવાની હોય, વેક્સિન લેનાર વ્યક્તિને ત્યાં બોલાવવાનો હોય, તમામ અલગ અલગ જે વ્યવસ્થા છે તે અહીં આજે ડ્રાય રનની અંદર મોક કરવામાં આવી રહી છે.